એકદમ ઝડપથી બનતી, એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કોઈ વાનગી હોય તો તે છે ગુજરાતી ખીચડી કઢી. પણ ઘણાને માપના ફેરફારને લીધે ખીચડી ઢીલી અથવા કઠણ બને છે અને કઢી પતલી કાં તો બહુ ઘાટી બને છે. વિડીયોમાં બતાવેલા માપ અને પૂરી રીતને ફોલો કરશો તો દર વખતે ખીચડી કઢી પરફેક્ટ જ બનશે. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટીપ્સ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. ખીચડી બનાવવા માટે સૌથી પહેલા આપણે સરળ માપ જોઈએ. અત્યારે આપણે 1/2 કપ જે જીરાસર ચોખા આવે તે લીધેલા છે. આમાં તમે બાસમતી સિવાયના કોઈ પણ ચોખા વાપરી શકો છો. અને 1/2 કપ જેટલી મગની પીળી ફોતરા વગરની દાળ વાપરી છે. આ બંનેનું માપ થઈને 1 કપ છે. અને વજનમાં જોઈએ તો બંને 100 100 ગ્રામ છે. હાથેથી આપણે મિક્સ કરીએ. દાળ ચોખાને આપણે જ્યાં સુધી સફેદ પાણી જેવું, ડોળા જેવું પાણી નીકળે ત્યાં સુધી આપણે ધોવાની, એપ્રોક્સ 3 થી 4 વાર ધોવી પડશે, જેથી ઉપર જે પણ પાવડર વગેરે હોય તે નીકળી જાય. દાળ અને ચોખામાં 2 આંગળ જેટલું પાણી નાખી 15 થી 20 મિનિટ માટે આને પલળવા દઈએ. દાળ ચોખા પલળે છે ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે કઢી તૈયાર કરી દઈએ. અત્યારે 1 કપ જેટલું દહીં લીધું છે જે મીડિયમ ખાટું છે, અને 1/4 કપ બેસન એટલે એપ્રોક્સ 3 ચમચી જેટલું બેસન લીધું છે. દહીંને આપણે મોટા વાસણમાં લઈએ અને લોટ એડ કરીએ. 1 કપ જેટલું પાણી એડ કરીએ. 3/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. મિશ્રણને બ્લેન્ડ કરીએ. આપણે મીઠું એટલા માટે એડ કર્યું કે કઢી જ્યારે બનશે ત્યારે બિલકુલ ફાટશે નહીં. અને ફ્રેન્ડ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે કઢીમાં પાણીનું માપ. તો આપણે 1 કપ દહીં હતું તેની સામે અત્યારે આપણે 1 કપ પાણી એડ કર્યું છે. હજુ બીજું 2 કપ પાણી એડ કરીએ એટલે 1 કપ સામે ટોટલ 3 કપ પાણી એડ કરવાનું છે. પહેલા બધું પાણી એડ કરીને ફ્રેન્ડ્સ તો બ્લેન્ડ થતી વખતે બહુ તકલીફ પડે અને લમ્સ રહી જાય. કઢીમાં નાખવા માટે 1 તીખું લીલું મરચું અને 1 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ બનાવી લઈએ. બધું એકવાર મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ જો તમે કઢી ખાંડથી બનાવતા હોય તો તમારે આ ટાઈમે 2 થી 3 ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની. પણ કઢીમાં જો ગોળ નાખતા હોય તો કઢી જ્યારે ઉકળે ત્યારે આપણે ગોળ એડ કરીશું. આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે કઢીનો વઘાર કરીએ. કોઈ પણ મોટું વાસણ લેવાનું થોડું, જેથી કઢી ઉભરાય નહીં. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. 2 ચમચી જેટલું ઘી એડ કરીએ. કઢીનો વઘાર ઘીમાં સરસ લાગે છે. 1/4 ચમચી જેટલી રાઈ એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. 1/2 ચમચી જેટલું જીરું એડ કરીએ. કઢીમાં ખડા મસાલાની ફ્લેવર બહુ જ સરસ લાગે છે. તો 1 ટુકડો તજ, 2 લવિંગ અને 1/2 ચક્રીફૂલ લીધું છે તેને એડ કરીએ. 2 સૂકા લાલ મરચાં એડ કરીએ. લીમડાના પાન એડ કરીએ 8 થી 10. વન ફોર્થ ચમચી જેટલી સૂકી મેથી એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. થોડું પાણી એડ કરીએ 3 થી 4 ચમચી અને વઘારને ઢાંકી દઈએ. આવું કરવાથી વઘારની ફ્લેવર છે તે પાણીમાં સરસ બેસી જશે. અને ફ્રેન્ડ્સ જ્યારે આપણે દહીંનું મિક્સર તરત નાખશું ને તો દહીં ઘણીવાર ગરમ થવાને લીધે ફાટી જશે. તો પાણી હશે તો કઢી બિલકુલ બનતી વખતે નહીં ફાટે. વાવ ફ્રેન્ડ્સ, અત્યારે એટલી મસ્ત સુગંધ આવે છે. હવે એકદમ સ્લો ફ્લેમ છે અને આપણે દહીંનું મિક્સર એડ કરીએ અને તેને સતત હલાવવાનું. આપણે કઢી બનાવવા માટે પાણી પણ પહેલા વઘારમાં એડ કર્યું અને દહીંના મિશ્રણમાં મીઠું પણ એડ કર્યું તો બિલકુલ કઢી ફાટી નથી. કઢીમાં આપણે ગળપણ તરીકે અત્યારે ગોળ એડ કરીએ છીએ. તો 2 ચમચી જેટલો ગોળ એડ કરું છું. બધું આપણે એકવાર મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ ગુજરાતી કઢી તીખી, ગળી ને ખાટી હોય છે. તો આપણે ટેસ્ટનું બેલેન્સ તે રીતે કર્યું છે. હજુ આ કઢીને આપણે 5-7 મિનિટ ઉકાળવાની છે. તો તેની કન્સિસ્ટન્સી અત્યારે થોડી થીક છે, તો ઉકળશે તો બહુ વધારે થીક થઈ જશે. તો આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરીએ. એપ્રોક્સ 4 થી 5 ચમચી છે. હવે કઢીને આપણે સ્લો ફ્લેમ પર 10 મિનિટ સુધી ઉકાળીએ. હવે કઢીની કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર થઈ ગઈ છે. લગભગ 8-9 મિનિટ જેટલો સમય પણ થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરીએ અને ઉપરથી કોથમીર એડ કરીએ. આપણા દાળ અને ચોખા એકદમ સરસ પલળી ગયા છે. આ પાણીનો ઉપયોગ ખીચડીમાં નથી કરવાના, પણ તમે કોઈ પણ પ્લાન્ટ્સમાં આ પાણી નાખી શકો છો. હવે આપણે ફટાફટ ખીચડી બનાવી લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ ને કુકરમાં 1 ચમચી તેલ લઈએ અને 1 ચમચી જેટલું ઘી લઈએ. 1/4 ચમચી જેટલું જીરું એડ કરીએ. જીરું આપણે થોડું થવા દઈએ.
ફ્રેન્ડ્સ, આ ખીચડી નાના બાળકોથી લઈને વડીલો બધા માટે બેસ્ટ છે અને બનાવવામાં એકદમ સરળ છે અને પચવામાં એકદમ હલકી છે. બે પિંચ જેટલી હિંગ એડ કરીએ. હિંગ નાખવાથી આપણી પીળી મગની દાળનું ડાયજેશન બરાબર થાય છે. હવે આપણે દાળ અને ચોખા એડ કરીએ. દાળ અને ચોખાના મિશ્રણને આપણે ઘી અને તેલ સાથે થોડું શેકી લઈએ. ફ્રેન્ડ્સ, આવું ના કરીએ અને ડાયરેક્ટ પાણી નાખીએ ને તો ખીચડી બન્યા પછી થોડી ફીકી લાગે છે. 3/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. બધું સરખું મિક્સ કરી દઈએ. હવે આપણું સૌથી વધારે કન્ફ્યુઝન હોય છે કે ખીચડીમાં પાણી કેટલું એડ કરવાનું. તો આપણે ટોટલ 1 કપ જેટલી ખીચડી લીધી હતી, અડધો કપ દાળ, અડધો કપ ચોખા. તો અત્યારે આપણે 1 કપની સામે 4 કપ જેટલું પાણી એડ કરવાનું છે. જો તમારે થોડી ઢીલી ખીચડી જોઈતી હોય તો તમે એનાથી વધારે પણ એડ કરી શકો છો. હવે આપણે આ મિશ્રણને એક ઉભરો આવે તેટલું ગરમ કરીએ. હવે ફ્રેન્ડ્સ, એકદમ ઇમ્પોર્ટન્ટ વાત, આ જે ઉભરો આવે છે ને તેને આપણે આવી રીતે કાઢી લેવાના. જે ફીણફીણ વાળું દેખાય છે તેનાથી ઘણીવાર યુરિક એસિડ થતો હોય છે અને એસિડિટીની સમસ્યા પણ થતી હોય છે. તો આપણે આ ફીણને કાઢી લેવાના. અને આવું કરવાથી ફ્રેન્ડ્સ, તેલ ઘી નીકળી નહીં જાય, પાણીની સાથે તે મર્જ થઈ ગયા છે, ફીણમાં તે નહીં આવે. અને ઉપરથી જ્યારે ખીચડી ખાઈ ત્યારે પણ આપણે ઘી નાખીએ છીએ તો આપણને તેની પણ ન્યુટ્રિશન વેલ્યુ મળી જવાની છે. પાણી આપણું સરસ ઉકળી ગયું છે અને ખીચડી પણ સરસ ઉકળી ગઈ છે. કુકરમાં રિંગ લગાડી અને ઢાંકણ ઢાંકીએ. સીટી લગાડીને મીડિયમ ગેસની ફ્લેમ પર 4-5 વિસલ થવા દઈએ. વાવ ફ્રેન્ડ્સ, આપણી ખીચડી એકદમ પરફેક્ટ માપે બની છે. બિલકુલ વધારે કડક નથી અને બિલકુલ વધારે નરમ નથી. તે હું તમને નજીકથી પણ બતાવું. એકદમ ફર્સ્ટ ક્લાસ ખીચડી થઈ છે ફ્રેન્ડ્સ. અન્નપૂર્ણામાંની કૃપાથી બેસ્ટ કઢી ખીચડી બનીને રેડી છે. ગરમ ગરમ ખીચડી પર આપણે ઘી નાખીએ છીએ.